હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે યુનિટ ટુ હાઉ મેની ડીડ યુની શરૂઆત કરીશું. તો મિત્રો, અહીંયા આપણને એક્ટિવિટી વને આપેલું છે કે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો તેનો એક ફોટોગ્રાફ જુઓ. હવે આ તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે કરવાનું છે. એટલે કે તમારા શિક્ષક જે વાક્ય બોલે એ ચિત્રને આધારે વાક્ય ટ્રુ હોય તો ટ્રુ અને ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. તો અહીંયા વાક્યો તો નથી, તો મિત્રો અહીંયા લખેલું છે કે બોલવા માટેના વાક્યો ક્યાં યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હેલ્પલાઇનમાં 8 સેન્ટેન્સ આપેલા છે. તો હું એક એક સેન્ટેન્સ બોલી અને તેને એના આન્સર લખાવીશ. તો અહીંયા પહેલું સેન્ટેન્સ છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. તો શું આ ગાર્ડનનું પિક્ચર છે? તો કે આ વાક્ય ખોટું છે. તો પહેલામાં શું છે? એફ. હવે બીજું જુઓ કે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, એટલે કે બર્થડે બોય છે એ ક્યાં હતો? મિડલમાં. તો હા, આ વાક્ય સાચું છે. તો બીજામાં મિત્રો શું આવશે? અહીંયા આવશે ટી, કે આ વાક્ય ટ્રુ છે. હવે થર્ડ સેન્ટેન્સ શું આપેલું છે પાછળ? તો આપણે જોઈએ, ધ થર્ડ સેન્ટેન્સ છે, ધ કેક વોઝ નોટ કટ, એટલે કે જે કેક હતી એ કપાયેલી નહોતી હજી. તો મિત્રો આ વાક્ય શું આવશે? ટ્રુ આવશે કે ફોલ્સ? તો એ સેન્ટેન્સ આવશે ટ્રુ. એના પછી આપણે જોઈએ કે ધેર વોઝ 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી, તો કે અહીંયા 4 મિત્રો હતા પાર્ટીમાં. તો ગણો, આનો તો બર્થડે છે એટલે 1, 2, 3 અને 4. તો 4 મિત્રો જ હતા બર્થડેમાં. તો આ સેન્ટેન્સ પણ આવશે ટ્રુ. હવે જોઈએ પાંચમું, ઓલ વોર ધ પેપર કેપ્સ, એટલે કે બધાએ પેપરની કેપ પહેરી હતી. તો કે આ સેન્ટેન્સ છે એ ખોટું આવશે. પાંચમું આવશે ફોલ્સ. નહીં, પાંચમું સેન્ટેન્સ આવશે ટ્રુ, બધાએ પેપર કેપ જ પહેરેલી છે. એટલે અહીંયા પાંચમું સેન્ટેન્સ આવશે ટ્રુ. એફ નહીં આવે, અહીંયા પાંચમું સેન્ટેન્સ આવશે ટ્રુ. હવે સિક્સ, ધ કેક વોઝ ઓન ધ ચેર, કેક છે એ ચેર ઉપર હતી. તો કે નહીં, કેક છે ટેબલ ઉપર હતી. એટલે છઠ્ઠું સેન્ટેન્સ આવશે ફોલ્સ. હવે જોઈએ આપણે સાતમું સેન્ટેન્સ, ઓલ વેર ઇટિંગ કેક, તો શું બધાએ કેક ખાધી? તો કે નહીં, હજી કેક કટ પણ ન થાય. એટલે સાતમું સેન્ટેન્સ પણ આવશે ફોલ્સ. હવે આઠ, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, કે બર્થડે બોયના ફાધર છે એ પાર્ટીની અંદર હાજર હતા. તો એ શું આવશે? ફોલ્સ, અહીંયા એમના ફાધર છે એ હાજર નહોતા. હવે આપણે જોઈએ એક્ટિવિટી ટુ. એક્ટિવિટી શું છે? રીડ ધ પેસેજ, એટલે કે આપણે પેસેજ વાંચવાનો છે અને એના ઉપરથી ટ્રુ અને ફોલ્સ છે એના આન્સર છે એ આપવાના છે. તો શું છે કે અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, કે એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, તેની મમ્મીએ પૂછ્યું શું તે તારો નાસ્તો કર્યો. ધ બોય સેડ નો, છોકરો બોલ્યો ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ્ડ હિઝ બ્રેકફાસ્ટ, મમ્મીએ તેને બોલાવ્યો અને તેને નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર, હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ, ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. તે બોલ્યો મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર, છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગરી, તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી, તે ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોવન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ,
આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો હવે આપણે અહીંયા એના ઉપરથી સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ એ જોશું. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, એટલે કે મધરે શું બ્રેકફાસ્ટ આપ્યો હતો, તો કે ટ્રુ કે ફોલ્સ? તો એ જે સેન્ટેન્સ આવશે એ ફોલ્સ, એટલે કે અહીંયા ખોટું. ધ બોય વોઝ સ્ટડિંગ, છોકરો છે એ સ્ટડી કરતો હતો, તો કે સાચું. નેતાજી ગેવિસ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો એ પણ સાચું, કેમ કે એ જ પછી સુભાષ. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ, તો એ પણ સાચું, કેમ કે પહેલાં બાળકે કાંઈ નહોતું ખાધું. ધ બેગર આસ્કડ ફોર સમ મની, તો કે ખોટું, કેમ કે બેગરે તો એની પાસે કંઈક ખાવાનું માંગ્યું હતું. તો મિત્રો, આ હતી આપણી એક્ટિવિટી 1B. હવે આપણે એક્ટિવિટી 2 જોવાની છે, કે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. તો પહેલું શું છે, 81 બિલો, પછી બીજું છે અ રીચ રિવર્ડ્સ, પછી ઇન અવર કિંગડમ, પછી બિહાઇન્ડ અ ટ્રી. આ હતી એક્ટિવિટી 2A. હવે આપણે જોશું એક્ટિવિટી 2B. તો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે બોલવાનું છે. તો બીટ એ બીટ, સીટ તો આને પણ સીટ વચાય, ડીડ આને પણ ડીડ વચાય, હેડ આને પણ હેડ વચાય, આને લેટ વચાય આને પણ લેટ વચાય, આ પણ ગેટ આ પણ ગેટ, મેટ મેટ, ફેડ ફેડ, મેટ મેટ, ડેડ ડેડ, હેડ હેડ, સેટ સેટ. તો આ બધા એવા શબ્દો હતા કે જે વાંચવામાં એક સરખા સમાન જ લાગે, પણ એમના સ્પેલિંગમાં ચેન્જ હોય અને એનો મિનિંગ પણ જુદો જુદો હોય. તો મિત્રો, આજે આપણે અહીંયા એક્ટિવિટી 2 સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં જોશું એક્ટિવિટી